वंदे गुजरात। हेलो स्टूडेंट्स, हाउ आर यू? फाइन, मजा माने? हाँ, धोरण पांच मा अंग्रेजी विषय टीवी मा भणवानी केवी मजा पड़े हे? हवे तो बीजा सेमेस्टर ना अंत तरफ जई रह्या छीए, एटले ध्यान थी भणवानुं छे। परीक्षा राणी रूमझूम करता आवी रह्या छे, तो एनी तैयारी ना भाग रूपे खूब ज रसप्रद रीते आज एक नवी वस्तु भणवाना छीए। ચાલો હવે હું એક પ્રશ્ન પૂછવા જઈ રહ્યો છું તમને। હું જો પૂછું કે તમારી આજુબાજુ નજર કરો તો તમને કેવા કેવા વ્યવસાયકારો દેખાય? ચાલો જોઉં, જવાબ આપો તો। હા, મોહન, વાહ, ગીતા પણ હાથ ઊંચો કરે છે, હે, સરસ સરસ। આપણી આજુબાજુ કડીઓ જોવા મળે, સુતાર જોવા મળે, લુહાર જોવા મળે, ટીચર જોવા મળે, ટીચર તો હોય જ ને ભાઈ, હે, ક્લાસમાં, અને અનેક અનેક પ્રોફેશન્સ અને વોકેશન થી બિલોંગ કરતા લોકો જોવા મળે છે। આ જ રીતે તમારી કલરફુલ ટેક્સ્ટબુકના પાછળના પેજીસ ઉપર તમને ઘણા બધા ચિત્રો જોવા મળશે। આ પાછળના પેજીસમાંથી પાના નંબર 115 ઉપરથી કરશો। બધા જ પોતાની ટેક્સ્ટબુકના પાના નંબર 115 ખોલો। શિક્ષકોને સૂચના કે તેઓ વિદ્યાર્થીઓને પાના નંબર 115 ખોલવામાં મદદ કરે। હા, બિલકુલ એ જ પેજ, આ પેજ ખોલ્યું ને તમે, ખૂબ સરસ। એમાં જુઓ શું લખેલું છે, વોકેશન્સ એન્ડ પ્રોફેશન્સ, ધંધા અને વ્યવસાય। જુઓ, સૌથી પહેલું ચિત્ર આપેલું છે, એ કોણ છે? એમાં લખેલું છે આર્કિટેક્ટ। આર્કિટેક્ટ કોને કહેશું? આર્કિટેક્ટ ઇઝ અ પર્સન હુ મેક્સ ડિઝાઇન ઓફ અ બિલ્ડિંગ, એ બિલ્ડિંગની ડિઝાઇન બનાવે છે। એ પોતાની સાથે શેનો ઉપયોગ કરે છે? તો કે ડ્રોઈંગ માટેની પેન્સિલ હોઈ શકે, એના ગાણિતિક ભૌમિતિક સાધનો હોઈ શકે, હવે તો કોમ્પ્યુટરના પ્રોગ્રામ્સ પણ આવે છે, તો આર્કિટેક્ટ આ બધાનો ઉપયોગ કરે છે। હા, હવે બીજું પિક્ચર જુઓ, એ છે ગાર્ડનર। તમારી આજુબાજુ જે સુંદર બગીચાઓ જોવા મળે છે ને, એ બગીચાની દેખભાળ કોણ કરે છે? માળી કાકા। એ માળી કાકાને ગાર્ડનર કહેશું। માળી કાકા શેનો ઉપયોગ કરે છે? હી યુઝિસ અ સીઝર્સ, એ વૃક્ષોને કાપવા માટે મોટી સાઈઝની કાતર વાપરે છે।
એની બાજુમાં જુઓ જોઈએ કોણ છે. અંગ્રેજીમાં એને શું કહેશું? બાર્બર. બાર્બર એટલે કે જે તમારા વાળને સ્ટાઇલ આપે છે, જે તમારા વાળને કાપી દે છે. એ શેનો ઉપયોગ કરે છે? કાતર એટલે કે સીઝર્સ. અને એ કઈ જગ્યાએ કામ કરે છે? બાર્બર્સ શોપ. એના પછીનું પિક્ચર જુઓ તો બ્લેક સ્મિથ દેખાશે. બ્લેક સ્મિથ વર્ક એટ હિઝ વર્કશોપ. બ્લેક સ્મિથ શેનો ઉપયોગ કરે છે? બ્લેક સ્મિથ યુઝિસ હેમર. એ હથોડાનો ઉપયોગ કરે છે. અને એ શું કામ કરે છે? એ લુહારી કામ કરે છે. પછીનું ચિત્ર જુઓ. તમારી ઘરે ફર્નિચર બનાવેલું છે ને? હુ મેક્સ ધીસ ફર્નિચર? હા, કાર્પેન્ટર. સો ધ ફિફ્થ પિક્ચર ઇઝ ઓફ કાર્પેન્ટર. કાર્પેન્ટર ઇઝ અ પર્સન હુ મેક્સ ફર્નિચર, હુ મેક્સ ટેબલ, હુ મેક્સ બેડ, હુ મેક્સ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ કબર્ડ્સ. તો કાર્પેન્ટર શેનો ઉપયોગ કરે છે? અરે વાહ, જો પેલો નાનો ટેણ્યો બોલ્યો. કાર્પેન્ટર સો એટલે કે કરવતનો ઉપયોગ કરે છે. ત્યારબાદ પછીનું છે કુક. કુક એટલે, અરે વાહ, કુક એટલે રસોઈ કરનાર. હા, તમારી ઘરે છે ને? હુ ઇઝ ધ કુક એટ યોર હોમ? યસ, યોર મધર કુક્સ ફૂડ ફોર યુ. સો યોર મધર ઇઝ કુક. અને એ શું કરે છે? હી વર્ક્સ ઇન અ કિચન એન્ડ હી કુક્સ ફૂડ. નેક્સ્ટ પિક્ચર ઇઝ મિલ્કમેડ. એન્ડ હુ ઇઝ મિલ્કમેડ? જોયું છે ને, સાંજે 5 વાગ્યે આપણે ઘરે ટકોરા દઈને ઘણાને તો સવારના દૂધવાળા દૂધ દેવા માટે આવે છે, ખબર છે ને? હજુ પણ ગામડાઓમાં દૂધવાળી બેન આવે છે દૂધ દેવા માટે. મિલ્કમેડ ઇઝ અ પર્સન હુ ડેલિવર્સ મિલ્ક એટ અવર હોમ. સો મિલ્કમેડ, મિલ્કમેડ હેઝ પોટ્સ ઓન હર હેડ. નેક્સ્ટ ઇઝ કંડક્ટર. નામ સાંભળ્યું છે ને? ક્યાં કામ કરે? કંડક્ટર ઇઝ અ પર્સન હી વર્ક્સ ઇન અ બસ. હી ગિવ્સ અસ ટિકિટ. વેરી ગુડ. જો બધાએ જોયેલો છે કંડક્ટરને, જોયો છે ને? હા, કંડક્ટર હેઝ મેની ટિકિટ્સ. નેક્સ્ટ ઇઝ ડોક્ટર. આમાંથી કેટલા બને ડોક્ટર થવું છે? હાથ ઊંચો કરો જોઈએ. ખૂબ સરસ. જો જો, કેટલા બધાએ હાથ ઊંચો કર્યો. હા, હવે હાથ નીચે મૂકી દો. સરસ. ડોક્ટર શું કામ કરે? એ ક્યાં કામ કરે? એ શું ઉપયોગ કરે? કોણ કહેશે મને? ચાલો જોઈ. હા, ડોક્ટર વર્ક્સ ઇન અ ક્લિનિક. હી યુઝિસ સ્ટેથોસ્કોપ. હી ક્યોર્સ ધ પેશન્ટ. હી ચેક્સ ધ પેશન્ટ. એ દર્દીઓને તપાસે છે, ક્લિનિકમાં કામ કરે છે. સમટાઇમ્સ ઇન બિગ હોસ્પિટલ્સ ઓફ અ સિટી. તો ડોક્ટર મોટા સિટીની હોસ્પિટલમાં કે ક્લિનિકમાં કામ કરે છે. એન્ડ યુ નો વોટ ડઝ ઇટ મીન બાય અ સ્ટેથોસ્કોપ? સ્ટેથોસ્કોપ શું છે? સ્ટેથોસ્કોપ એ હૃદયના ધબકારા માપવાનું નાનું સાધન છે. સો અ ડોક્ટર યુઝિસ અ સ્ટેથોસ્કોપ. નેક્સ્ટ પિક્ચર ઇઝ ડ્રાઈવર. યસ, ડ્રાઈવર. ખબર છે ને એની જોડીમાં કોણ હોય? હમણાં જ આપણે ડિસ્કસ કર્યું કોણ હોય એની જોડીમાં. યસ, જો રાજુ એ સાચો જવાબ આપ્યો, કંડક્ટર. સો ડ્રાઈવર. ચાલો પાછા ડ્રાઈવરનું પિક્ચર જોઈએ. ડ્રાઈવર ડ્રાઈવ્સ અ બસ, કાર એન્ડ અધર વ્હીકલ્સ. ડ્રાઈવર વેર્સ ખાખી યુનિફોર્મ. જોયા છે ને આપણી ગુજરાત એસટીની બસમાં કેટલા ડ્રાઈવર્સ હોય છે?
એ બધાએ ખાખી યુનિફોર્મ પહેર્યા હોય. નેક્સ્ટ ઇઝ એન એન્જિનિયર. એન્જિનિયર, એન્જિનિયર આમાંથી કેટલાને એન્જિનિયર થવું છે? વાહ, જો તમારે એન્જિનિયર થવું હોય તો તમારે મેથ્સ અને સાયન્સમાં અત્યારથી જ ધ્યાન દેવું પડશે. સો નેક્સ્ટ ઇઝ એન્જિનિયર. એન્જિનિયર મેક્સ ડિઝાઇન, હી મેક્સ ડિઝાઇન ઓફ અ મશીન. હી વર્ક્સ ઇન અ ફેક્ટરી, હી વર્ક્સ ઇન અ વર્કશોપ. સો દેટ ઇઝ એન એન્જિનિયર. નેક્સ્ટ પિક્ચર ઇઝ, અરે વાહ, કોણ છે? આપણા ગામડામાં તો ઘણા જોવા મળે છે દોસ્તો. ધ વન હુ વર્ક્સ એટ ફાર્મ ઇઝ કોલ્ડ ફાર્મર. ફાર્મર ઇઝ અ પર્સન હુ વર્ક્સ ઇન અ ફાર્મ. સો ફાર્મર એટલે કે ખેડૂત. એન્ડ વોટ ડઝ હી યુઝ? હી યુઝિસ અ પ્લો, હી યુઝિસ અ બુલોક કાર્ટ, હી યુઝિસ અ મશીન. નાવડેઝ હી યુઝિસ અ ટ્રેક્ટર ઇવન. સો ફાર્મર હુ વર્ક્સ ઇન હિઝ ફાર્મ. નેક્સ્ટ પિક્ચર ઇઝ અ ફિશરમેન. હુ ઇઝ ફિશરમેન? જો એના નામમાં જ એનો મિનિંગ આવી ગયો છે, ફિશરમેન એના નામમાં જ મિનિંગ આવ્યો ને. વન હુ કેચિસ ફિશ ઇઝ કોલ્ડ ફિશરમેન. જે માછલી પકડે છે તે ફિશરમેન કહેવાય. સો ફિશરમેન, વેર ડઝ હી વર્ક? હી વર્ક્સ ઇન ધ ઓશન એન્ડ ઇન ધ રિવર. હી ગોઝ ઇન હિઝ બોટ એન્ડ કેચિસ ડિફરન્ટ ફિશ. સરસ, આપણે ઘણા બધા વ્યવસાયકારો જોયા, એ પેજ નંબર 115 ઉપર આપેલા હતા. હવે જ્યારે પણ તમે ફ્રી થાવ ને, ત્યારે તમે આ બધા જ વ્યવસાયકારોના નામ એક પાનામાં લખજો, અને એની સામે એ કઈ જગ્યાએ કામ કરે છે એ સ્થળનું નામ લખજો. પછી બીજા ખાનાની અંદર એ કયા સાધનોનો, ટૂલ્સનો ઉપયોગ કરે છે એનું નામ લખજો. એવું ટેબલ તમારે હોમવર્કમાં બનાવવાનું છે. હોમવર્ક આપ્યું એટલે લેસન પૂરો નથી થયો હો, હું તો વચ્ચે વચ્ચે હોમવર્ક આપતો રહીશ, તો આ યાદ રાખજો. ચાલો એના પછીનું પાનું ફેરવીએ, પેજ નંબર 116. યસ, જોયું? બીજા નવા વ્યવસાયકારો આપણને જોવા મળ્યા. આ પેજ ઉપર પણ કેટલા બધા વ્યવસાયકારોના ફોટોઝ છે. આપણે બધા જ વ્યવસાયકારોને હવે અંગ્રેજી નામથી જ બોલાવશું. વી વિલ કોલ અ કાર્પેન્ટર, વી વિલ કોલ અ બ્લેક સ્મિથ, વી વિલ કોલ અ ડ્રાઈવર, વી વિલ કોલ અ કંડક્ટર. આપણે એને લુહાર કે સુથાર હવે નહીં બોલીએ, હવે તો અંગ્રેજી આવડી ગયું ભાઈ, તો હવે અંગ્રેજીમાં જ વાત કરીશું, અને બધા વ્યવસાયકારોને આપણે અંગ્રેજી નામથી જ બોલાવશું. યાદ રહેશે ને હવે? ચાલો પાના નંબર 116 મળ્યું ને બધાને. હા, ટીચર્સ પ્લીઝ હેલ્પ ધ સ્ટુડન્ટ ટુ ફાઇન્ડ પેજ નંબર 116. થેન્ક યુ. જુઓ, હવે થોડા વધારે પ્રોફેશન્સ અને વોકેશન્સ અને પ્રોફેશન્સના ઉદાહરણ સેમ્પલ્સ આપેલા છે. ધ ફર્સ્ટ વન ઇઝ અ પેઇન્ટર. પેઇન્ટર ઇઝ અ પર્સન હુ મેક્સ બ્યુટિફુલ પેઇન્ટિંગ્સ. એન્ડ વોટ ડઝ હી યુઝ? પેઇન્ટર યુઝિસ પેઇન્ટ બ્રશ એન્ડ પેપર એન્ડ ડિફરન્ટ કલર્સ. સરસ, તમારામાંથી કેટલાને પેઇન્ટિંગ્સ આવડે છે? જસ્ટ રેઝ હેન્ડ્સ. અરે વાહ, ઘણા બધા મિત્રોને પેઇન્ટિંગ્સ આવડે છે. તમે જો સારું પેઇન્ટિંગ્સ આવડતું હોય તો તમે એમાં પણ આગળ વધી શકો, એમાં પણ તમારી કારકિર્દી, કરિયર બનાવી શકો છો. ચાલો પછીનું પિક્ચર જોઈએ. નેક્સ્ટ પિક્ચર ઇઝ ગોલ્ડ સ્મિથ. અરે ભાઈ, ગોલ્ડ સ્મિથ તો ખૂબ પૈસાદાર હોય. કેમ? હી મેક્સ ઓર્નામેન્ટ્સ યુઝિંગ ગોલ્ડ, પ્યોર ગોલ્ડ. સોનાના ઘરેણા બનાવે છે એટલે એને સોની કહેવાય. વેર ડઝ હી વર્ક?
He works in his shop. He uses small tools for making ornaments. Next is grocer. Grocer. Grocer is a person who provides us grocery. That's why we called him a grocer. Grocery na khabar padi? Grocery etle karyanu. Yes, mummy mukle chene? જાઓ આ વસ્તુ લેતો આવો દુકાનેથી. તમે દોડતા દોડતા દુકાને જાઓ છો અને મમ્મીએ કીધેલી વસ્તુનું લિસ્ટ ગ્રોસરને બતાવો છો. એન્ડ ગ્રોસર ગિવ્સ યુ થિંગ્સ. હી પુટ્સ ધેમ ઇન યોર બેગ એન્ડ હી ટેક્સ કલેક્ટ્સ મની ફ્રોમ યુ. સો ગ્રોસર એ તમારા ગામમાં કરિયાણાનો વેપારી. નેક્સ્ટ ઇઝ હોકર. હોકર આને કોઈ હાવકર ન વાંચે હો, સ્પેલિંગ જોજો એનું ઉચ્ચારણ શું થશે. હોકર, બોલો મારી સાથે બધા, હોકર. યસ, વેરી ગુડ. નાવ હોકર. હોકર મીન્સ અ પર્સન હુ પુલ્સ અ કાર્ટ એન્ડ સેલ્સ થિંગ્સ. તમારા ઘરની આજુબાજુ લારી લઈને વસ્તુ વેચતા ફેરિયાઓ જોયેલા છે ને? They are hawkers. Hawkers sells things on his pulling carts. Okay, next picture is a lawyer. See, what kind of uniform he has worn? He has worn black uniform, black tie, white shirt and white pant. Lawyer, bolo badha mari sathe. Lawyer. Where does lawyer work? He works in a court. Next is mason. Bolo mari sathe bada, mason. Mason. Bolo bada, mason. Mason means a person who builds house for you. You remember just 2 minutes before આપણે 2 મિનિટ પહેલા જ એવા એક વ્યક્તિની ચર્ચા કરી કે જે તમારા ઘરની ડિઝાઇન બનાવી દેતા હતા. તમારા ઘરની ડિઝાઇન બનાવી દે તેને શું કહેવાય? જો પેલો બોલ્યો આર્કિટેક્ટ કહેવાય. બહુ સરસ. હવે આર્કિટેક્ટ તો આપણને ડિઝાઇન બનાવી દે, પછી એ ડિઝાઇન પ્રમાણે ઘરનું ચણતર કોણ કરી આપે? વુ બિલ્ડ્સ અવર હાઉસ. ધ વન વુ બિલ્ડ્સ અવર હાઉસ ઇઝ મેસન. Next is a porter. Porter જોયો છે ને ભાઈ? ઘણા સમય પહેલા અમિતાભ બચ્ચનનું એક મૂવી આવેલું, એમાં રેડ કલરનો યુનિફોર્મ એને પહેરેલો હતો. સી ધીસ પિક્ચર. હિયર ટુ ધ પર્સન હેઝ વોર્ન રેડ યુનિફોર્મ. પોર્ટર. વેર ડઝ હી વર્ક એટ? હી વર્ક્સ એટ રેલવે પ્લેટફોર્મ. He helps us to pull our luggage. So they are known as porter. Next is a nurse. What kind of uniform she has worn? Pure white. She helps to a doctor. She helps us to apply medicine. She winds a bandage on our wounds. આપણા ઘા ઉપર પાટાપિંડી કરી દે છે, ડોક્ટરને મદદ કરે છે. શી ઇઝ નર્સ. વેર ડઝ શી વર્ક? શી વર્ક્સ ઇન અ હોસ્પિટલ. નેક્સ્ટ ટુ નર્સ ઇઝ અ પોલીસમેન. હેવ યુ સીન પોલીસમેન? યસ, સી દેટ બોય સેઝ. પેલો છોકરો કહે છે કે એને પોલીસમેન જોયા છે. પોલીસમેન હેઝ અ ગન. સમટાઇમ્સ a machine gun even. So policeman works in a police station. He helps us to catch thieves and looters. ચોર લૂંટારાઓને પકડે ને? તમે ન્યૂઝપેપરમાં એમના ફોટોગ્રાફ્સ પણ જોયા હશે. બનવું છે ને પોલીસમેન? બહુ સરસ. ચાલો નેક્સ્ટ ઇઝ અ પોસ્ટમેન. વી કોલ હિમ ટપાલી ઇન ગુજરાતી. He brings us
પોસ. હી બ્રિંગ્સ મેસેજીસ ઓફ અવર રિલેટિવ્સ. આપણા રિલેટિવ્સે આપણને જે ટપાલો લખી હોય ને એ આપણા સુધી પહોંચાડે છે. સો પોસ્ટમેન, હી વર્ક્સ ઇન અ પોસ્ટ ઓફિસ, હી વેર્સ ખાખી યુનિફોર્મ એન્ડ હી બ્રિંગ્સ અવર પોસ્ટ. નેક્સ્ટ ઇઝ અ ટેલર. ટેલર મીન્સ યસ, હુ હેઝ સ્ટિચ્ડ યોર યુનિફોર્મ? ટેલ મી, તમારો યુનિફોર્મ કોણે સીવ્યો છે? દરજી કાકાએ. વી કોલ હિમ ટેલર. સી પિક્ચર, પિક્ચર જુઓ, એ શેનો ઉપયોગ કરે છે? હી યુઝિસ સોઈંગ મશીન. ફરીથી બોલો મારી સાથે, સોઈંગ મશીન. સોઈંગ મશીન, હી યુઝિસ સોઈંગ મશીન. ક્લોથ્સ, થ્રેડ્સ એન્ડ હી સ્ટિચિસ અવર યુનિફોર્મ. હી સ્ટિચિસ અવર ક્લોથ્સ. સો હી ઇઝ અ ટેલર. હી વર્ક્સ ઇન હિઝ શોપ. નેક્સ્ટ પિક્ચર ઇઝ, હા આમનું કોઈ વર્ણન કરવું પડે. ઓળખો જ છો બધા, કોણ છે? ટીચર. વેરી ગુડ. ટીચર જોયા છે ને, સાડી પહેરી હોય, ઘણી વાર ડ્રેસ પણ પહેરેલો હોય. શી હેઝ અ ચોક સ્ટિક, શી હેઝ અ બુક, શી હેઝ અ ડસ્ટર. વેન સી એન્ટર્સ ઇન યોર ક્લાસરૂમ, યુ સ્ટેન્ડ અપ. તમે ઊભા થાવ છો અને શું કહો છો? નમસ્તે ટીચર, ગુડ મોર્નિંગ ટીચર, એવું બોલો છો ને? યસ, આ એ જ ટીચર. સો ટીચર, સી ટીચિસ યુ ડિફરન્ટ લેસન, સી ટીચિસ યુ ડિફરન્ટ સબ્જેક્ટ, સી ગીવ્સ યુ નોલેજ ઓફ ડિફરન્ટ થિંગ્સ. નેક્સ્ટ પિક્ચર ઇઝ અ ટાઈપિસ્ટ. હવે તો આપણા કોમ્પ્યુટરની અંદર જ ટાઈપ થાય છે, એટલે ટાઈપરાઇટરની જરૂર પડતી નથી. પર્સન હુ ટાઈપ્સ અ ટેક્સ્ટ ઇઝ કોલ્ડ અ ટાઈપિસ્ટ. ટાઈપિસ્ટ એવો વ્યક્તિ છે કે જે ટાઈપ કરે. હી યુઝિસ અ ટાઈપરાઇટર ઓર અ કોમ્પ્યુટર. નેક્સ્ટ ઇઝ વોશરમેન. યસ, હુ ઇઝ વોશરમેન? વોશરમેન વોશિસ અવર ક્લોથ્સ યુઝિંગ ડિટર્જન્ટ, યુઝિંગ વોશિંગ બાર, વોશિંગ સોપ એન્ડ હી મેક્સ અવર ડર્ટી ક્લોથ્સ ક્લીન એન્ડ હી પ્રેસિસ અવર ક્લોથ્સ. નેક્સ્ટ પિક્ચર ઇઝ અ ગાર્ડ. જોયા છે ગાર્ડ્સને? ક્યારેય બેંકમાં પપ્પા સાથે ગયા છો? ખાખી કલરનો યુનિફોર્મ હોય, સાથે ગન હોય, અને સિક્યોરિટી તરીકે પણ આપણે એને ઓળખીએ છીએ, સિક્યોરિટી ગાર્ડ. યસ, સો સિક્યોરિટી ગાર્ડ્સ આર ફાઉન્ડ એટ બેંક્સ, એટ એટીએમ્સ. તો આપણે પેજ નંબર 115 અને 116 ઉપર ડિફરન્ટ વોકેશન્સ અને પ્રોફેશન્સથી જોડાયેલા લોકોને જોયા. એ કયા સાધનો યુઝ કરે છે જોયું, ક્યાં કામ કરે છે પણ જોયું, કોને મદદ કરે છે તે પણ જોયું. હવે એને રિલેટેડ એક સ્ટોરી છે. સ્ટોરી સાંભળી ગમે ને? યસ, સ્ટોરી ઇઝ હિયર ઇન અવર સિલેબસ ઓન પેજ નંબર 82. ચાલો જો બધા પેજ નંબર 82 ખોલો. ટીચર્સ પ્લીઝ હેલ્પ ધ સ્ટુડન્ટ ટુ ઓપન પેજ નંબર 82. યસ, એક્ટિવિટી 2A. નીચેની વાર્તા સાંભળો અને વાંચો. હવે બાળ દોસ્તો, હું આ સ્ટોરી વાંચું છું અને તમે બધા ધ્યાનથી સાંભળજો. અ માઉસ ફાઉન્ડ અ પીસ ઓફ ક્લોથ. ધ ક્લોથ વોઝ ડર્ટી. હી વેન્ટ ટુ ધ લોન્ડ્રીમેન. લોન્ડ્રીમેન, લોન્ડ્રીમેન, પ્લીઝ હેલ્પ મી, my cloth is dirty, please wash it clean. No, I am busy, said the laundry man. The mouse started shouting, the laundry man is not good, he can't wash my cloth, he can't clean or iron clothes.
The laundryman said, "Shh! Don't make noise." The laundryman washed and ironed the piece of cloth. The mouse went to the tailor. "Oh, tailor, please make a cape." "No, I am busy," said the tailor. The mouse started shouting, "The tailor is good for nothing. He cannot stitch a small cape." The tailor said, "Shh, don't make noise." He took measurement and stitched the cape. The mouse went to a needlewoman. "Oh, needlewoman, my cape is simple. Please decorate it with a lace and some design." "No, I am busy," the needlewoman said. The mouse started shouting, "This needlewoman is good for nothing. She cannot decorate my cape." The needlewoman said, "Shh, don't make noise." She decorated the cape with a golden lace and a rose. The mouse then went to a cricket stadium. He talked to a captain. "Your cape is not good. Look at my cape. Let's exchange." The captain said, "No, I love my blue cape. It has Ashok Chakra." The mouse started shouting, "The captain is not good. He cannot exchange the cape." The captain said, "Shh, don't shout. There is a cat in this room." And the mouse ran away with his cape. तो मजा पड़ी ना दोस्तों? Mouse found a piece of cloth. It was dirty. So he went to a washerman. He asked him to make it clean. He asked him to press the cloth. And then he went to a tailor. He asked him to make a cape. Then he went to a needlewoman. He asked her to make some embroidery on it. Next, he went to the cricket captain and he wanted the cricket captain to exchange his cap. But the cricket captain said no. He said, "I will not exchange my cape." And the mouse ran away from there. કેવી સરસ વાર્તા હતી? તો આવતા એપિસોડમાં આપણે આ વાર્તાને ડિટેલમાં સ્ટડી કરશું અને તેને આધારે થોડી એક્ટિવિટી પણ કરશું. ત્યાં સુધી આજે આપેલું હોમવર્ક ભૂલશો નહીં. શું હોમવર્ક આપેલું છે? યસ, પેજ નંબર 115 અને 116, 115 અને 116 ઉપર આપેલા અલગ અલગ વ્યવસાયકારોના નામ, એ કયા કયા ટૂલ્સ સાધનો વાપરે છે, તે કઈ જગ્યાએ કામ કરે, વર્કપ્લેસ અને કોને મદદ કરે, વુમ દે હેલ્પ, એનું એક લિસ્ટ બનાવીને લાવવાનું છે અને એ તમારે તમારા શિક્ષકને આવતીકાલે બતાવવાનું છે. તો આજે બધા હોમવર્ક કરશો ને? જુઓ પછી હું ચેક કરવા આવીશ. હા, તમારા ટીચરને પણ પૂછીશ. હોમવર્ક કરજો. સરસ, તો હવે આવતા એપિસોડમાં મળીએ.